हाय गाइस, वेलकम टू મમતાઝ કિચન। ઘરે જ્યારે ખીચડી બનાવવાનું નામ દઈને ત્યારે બધાનું મોઢું ફૂલી જતું હોય છે, પણ જો તમે આજે હું જે રેસીપી બનાવવાની છું તે સ્ટાઇલથી તે ટેસ્ટમાં ખીચડી બનાવશો તો બધા જ હોંશે હોંશે કહેશે અને ફરમાઈશ બીજી વાર પણ કરશે। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દી જરૂરથી કરી દો, બેલ આઇકોન બી પ્રેસ કરી દો। એક કપ ચોખા લીધા છે મેં અહીંયા, જે ખીચડીને આવે છે તે જ લીધા છે, અને 1/4 કપ પીળી મગની મોગર દાળ આવે છે તે લીધી છે। બંને મિક્સ કરી લીધું છે અને આ બંનેને 2-3 વાર ધોઈ અને એને 1/2 કલાક માટે મેં પલાળી દીધું છે। હવે આપણે કુકરમાં જ ડાયરેક્ટ બનાવીએ છીએ, તો એક ચમચી મેં ઘી લઈ લીધું છે અને જીરું લઈ લીધું છે કુકરમાં। ત્યાર પછી મેં એક બટાકું સમારીને સ્ક્વેરમાં સમારી લીધું હતું તે પણ એમાં ઉમેરી દઈશું। અને હવે 1 કપ મેં અહીંયા લીલા વટાણા લીધા છે, તો લીલા વટાણા ઉમેરી દઈશું આપણે। હવે આપણે આમાં પાણી ઉમેરવાનું છે, આપણે ખીચડીનું ટેક્સચર લૂઝ જોઈએ છે એટલે મેં અહીંયા 3 કપ પાણી લીધું છે। હવે હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું આપણે। હવે જે આપણે દાળ ને ચોખા પલાળીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દેવાના છે। આ ખીચડી બનાવવી એકદમ સહેલી છે ફ્રેન્ડ્સ, આ કુકરમાં બનાવીશું તો 5-6 મિનિટમાં ખીચડી તો તૈયાર થઈ જશે, પછી એને ફ્લેવર જ આપવાની છે આપણે। કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 4 વિસલ વગાડી દઈશું અને એને થોડીવાર સીજવા દઈશું। આ પ્રમાણેની ખીચડી આપણને તૈયાર થઈ જશે, એનું ટેક્સચર બસ આપણને આવું થોડું લૂઝ જ જોઈએ છે, એને પ્રોપર મિક્સ કરી દેવાની છે। હવે એક નોનસ્ટિક કડાઈ લઈ લીધી છે, એમાં મેં 2 ચમચી તેલ લીધું છે, તમે ઈચ્છો તો બટર કે ઘી પણ લઈ શકો છો। હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જીરું ઉમેરીશું, જીરું પણ ગરમ થાય પછી હિંગ ઉમેરી દેવાની છે। હવે આપણે એકદમ ટેસ્ટફુલ ખીચડી બનાવવાની છે અહીંયા ભાજીપાઉં ખીચડી, એના તડકા માટે અહીંયા મેં 2 જે સૂકા લાલ મરચાં આવે છે તે અને લીમડાના પત્તા લઈ લીધા છે। હવે એમાં 1/2-1/4 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું જેથી એનો વઘાર બહુ સરસ કલર આવે, લાલ કલર, અને થોડું પાણી ઉમેરી દીધું છે। હવે મેં અહીંયા 2 નાની ડુંગળી ઝીણી સમારીને રાખી હતી તે આમાં ઉમેરી લઈશું અને એને થોડી ચડવવા દઈશું। ખીચડી ઘણી રીતની બને છે ફ્રેન્ડ્સ, એમાં તમને અલગ અલગ જાતની ફ્લેવર આપી શકો છો કે જેનાથી એકની એક ખીચડી ખાઈને લોકો બોર ના થઈ જાય। કેપ્સિકમ ચોપ કરેલા છે તે પણ આમાં ઉમેરી દઈશું આપણે। આપણે અહીંયા ભાજીપાઉં ખીચડી બનાવીએ છીએ, તમે લસણિયા ખીચડી પણ બનાવી શકો, તમે જે ઈચ્છો એ ફ્લેવર આમાં આપી શકો છો। અહીંયા હવે મેં 3 નંગ ટામેટા લીધા હતા, આપણે જે ભાજીપાઉંમાં જે ગ્રેવી બનાવીએ છીએ એ જ ગ્રેવીને એ જ શાકભાજી આમાં આપણે ઉમેર્યા છે, તો ટામેટા નરમ થાય ત્યાં સુધી એને આપણે પકવવાના છે। તમે દેખી રહ્યા છો કે ટામેટા એકદમ નરમ થઈ ગયા છે, એનું ટેક્સચર લૂઝ થઈ ગયું છે। હવે મસાલા કરી લઈશું, 1/4 ચમચી હળદી, 2 ચમચી મરચું, 1 ચમચી ધનિયા પાવડર ઉમેરી દીધો છે, અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે। હવે આપણે બધું મિક્સ કરી લઈશું અહીંયા, ત્યારબાદ હવે આપણે એમાં મીઠું નાખવાનું છે। ખીચડીમાં આપણે મીઠું નાખેલું છે એટલે અહીંયા આપણે થોડુંક જ મીઠું ઉમેરીશું અને 2 ચમચી જેટલું પાણી ઉમેરીને મસાલા બળે નહીં એનું ધ્યાન રાખીશું। હવે અહીંયા મેં 1/2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધો છે, આપણી ખીચડીને આપણે પાઉંભાજી ફ્લેવર આપીએ છીએ, તો 1/2 થી 2 ચમચી જેટલો ભાજીપાઉંનો મસાલો એડ કર્યો છે અને લાલ લસણની ચટણી બનાવેલી છે મારા ઘરમાં, મેં એ જ આમાં ઉમેરી છે। તમારી પાસે જો આખું લસણ હોય તો તમે પહેલાં એને ઉમેરી દેજો। હવે આ એક ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો એમાં આપણે ખીચડી બનાવી હતી એ થોડી થોડી ઉમેરીશું ને મિક્સ કરતા જઈશું, તો તૈયાર થઈ જશે આપણી એકદમ ઇન્સ્ટન્ટ બની જતી પાઉંભાજી ફ્લેવરની ખીચડી। બનાવવામાં એકદમ સરળ, ટેસ્ટમાં એકદમ લાજવાબ અને નાનાથી મોટા સૌને પસંદ આવે એવી ભાજીપાઉં ખીચડી જો તમે આ વિડીયો જોઈને બનાવશો તો દરરોજ ફરમાઈશ આવશે કે મારે ખીચડી ખાવી છે।
તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. થેન્ક યુ.